સાત વર્ષીય મા બાપ વિનાની અનાથ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ પિતરાઈ ભાઈએ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લાશને ખેતરમાં ફેંકી નાસી છૂટેલા પિતરાઈ ભાઈને પોલીસે પકડી પાડ્યો દાહોદ જિલ્લાના ગરબાડામાં એક મહિના અગાઉ કૌટુંબિક મામાએ ચણા અપાવવાના બહાને પોતાની છ વર્ષીય ભાણી ઉપર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાની હજુ સાહી સુકાઈ નથી ત્યારે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના એક ગામમાં કૌટુંબિક મામાએ પોતાની ભાણી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી નાખી હોવાનો પોસ્ટમોર્ટમમાં ખુલતા તેની ઉપર ફિટકાર વરસી રહ્યો છે દુષ્કર્મ વખતે અસહસ્ય પીડા થતાં બાળકીએ તે મને દુખાડ્યું ઘરે કહી દઈશ તેવું કહેતા ક્રૂર કિશોરે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી પોલીસે કિશોરની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે સિંગવડ તાલુકાના એક ગામમાં રહેતો સત્તર વર્ષીય કિશોર બે તારીખની સાંજે પોતાની સાત વર્ષીય કુટુંબી ભાણીને દુકાને લઈ જવાના સ્થાને ઘરથી મોઢ થોડે દૂર વેરાણ સ્થળે મકાઈના ખેતરમાં લઈ ગયો હતો ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેનું ગળું ભીચીને હત્યા કરી દીધી હતી બાળકી ગુમ પરત ઘરે નહીં આવતા તે સાંજે જ શોધખોળ બાદ તે મળી ન હતી બીજા દિવસે પણ શોધકોળ શરૂ રહેતા તે પણ પરિવારના લોકો સાથે બાળકીને શોધવાનો ડોલ કરવા તેમની સાથે જોડાયો હતો ત્રણ માર્ચની રાત્રે બાળકીનો મુદ્દે મળી આવતા કિશોર સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરાયો હતો સિંગોળમાં ખલભલાટ મચ્યા બાદ કિશોરે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું ત્યારે બાળકીને અસહસ્ય પીડા થઈ હતી તેની સાથે શું થઈ રહ્યું છે તે નહીં સમજી શકનાર બાળકીએ તે મને દુખાડ્યું છે હું ઘરે કહી દઈશ તેમ કહ્યું હતું જેથી ફફડી ઉઠેલા કિશોરે પોતાની પૂરી તાકાત લગાવી એ હદે ઘણું બીચ્યું હતું કે તેના મોડા અને નાકમાંથી ફીન નીકળી ગયું હતું શ્વાસ રૂંધાવાને કારણે ફીન સાથે હલવું લોહી પણ નીકળવા લાગ્યું હતું ભારે યાતના ભોગવ્યા બાદ બાળકીનો જીવ ગયો હોવાની તેની સ્થિતિ ઉપર જણાવ્યું હતું અપહરણ અને હત્યાના ગુનામાં પોલીસે હવે દુષ્કર્મની કલમનો ઉમેરો કરશે આ કિશોરની ધરપકડ કરીને તેની પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી છે એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ઘટના ગઈકાલે સાંજે પોલીસના ધ્યાનમાં આવેલી છે સાત વર્ષની બાળકી જે રણધિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વાલાગોટા નામનું જે છેવાડાનું ગામ છે ત્યાંની બાળકી ગુમ થવાની વાત પોલીસને મળતા પોલીસ કાલ બપોરથી જ એની શોધખોળ આરંભી દીધેલ અને ગઈકાલે રાત્રે એની ડેડ બોડી મળેલ છે ડેડ બોડી પ્રથમ દૃષ્ટિએ જોતા ઈજાના નિશાન દેખાતા પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરેલ છે એની તપાસ કરતાં છેલ્લે બાળકી કોની સાથે જોવા મળેલ હતી અને કઈ રીતે આ ઘટના બની શકે એના મૂળ સુધી પહોંચતાં એના કૌટુંબિક મામાના દીકરા દ્વારા જ આ કૃત્યને અંજામ આપવામાં આવેલ હોવાનું ફરીભૂત થતાં પોલીસે નામજોગ ફરિયાદ દાખલ કરેલ છે અને એ જે ઉંમર છે એ વ્યક્તિની એ બાળકની એ સત્તર વરસ અને નવ મહિના છે એટલે એ પણ ઝુબેનાઇલ હોવાની બાબત પ્રસ્થાપિત થતાં કાયદેસરની જે કાર્યવાહી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે કરવાની થતી હોય છે એ પોલીસે કરી છે એ સિવાય એફએસએલને પણ બોલવામાં આવેલી છે ડીએનએ સેમ્પલિંગ પણ લેવામાં આવશે અને જે મેજિસ્ટ્રેટ સમક્ષ એકસો ચોસઠના નિવેદન લેવાના થતા હોય છે એ પણ પોલીસ કરશે ઇન શોર્ટ પણ ટેકનિકલ કે નોન ટેકનિકલ એવિડન્સ રહી ના જાય એની તમામ તકેદારી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી છે અત્યારે ડીવાયએસપી લીમખેડા ડૉક્ટર કાનન દેસાઈ ના સીધા દોરવણી અને માર્ગદર્શન હેઠળ જે સીપીઆઈ દેવગઢ બારિયા છે તે તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આ તપાસ પૂર્ણ કરી અને ઝડપથી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થાય અને ન્યાય મળે એ બાબતે દાહોદ જિલ્લા પોલીસ કાર્યવાહી કરશે સર આમાં આશંકા સેવાઈ છે એ પણ આશંકાને નકારી શકાતી નથી અત્યારે એ જે બાળકી છે એની ડેડ બોડીને આપણે ફોરેન્સિક વિભાગમાં વડોદરા પીએમ માટે મોકલેલ છે કે પીએમ રિપોર્ટ આવી ગયા પછી દુષ્કર્મ અંગેનો જે અહેવાલ આવશે તો એની પણ કલમ ઉમેરી અને એ કાર્યવાહી આગળ કરવામાં આવશે